આજરોજ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરોની અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા ખાતે કાઠી સમાજની મીટિંગ રાખવામાં આવી હતી. થોડા દિવસ પહેલા પરમ વંદનીય મોરારી બાપુ દ્વારા ભગવાન શિવ માટે નીલકંઠ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હતો. તે બાબતે અમુક વ્યક્તિ દ્વારા નીલકંઠ શબ્દોને અર્થનો અનર્થ કરી દરેક સમાજને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે. બાપુ દ્વારા જે વાત કરવામાં આવી છે તે સનાતન સત્ય છે. ભગવાન શિવે ગળામાં વિષ ધારણ કરેલું છે, તે માટે ભગવાન શિવ નીલકંઠ કહેવાના છે. તેમાં કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિની બાપુ દ્વારા ટિપ્પણી કરવામાં આવી નથી. પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા દેશ અને દુનિયામાં સનાતન ધર્મની જ્યોત પ્રગટાવવામાં આવી છે. આ બાબતે મોરારી બાપુ માટે જે ગેર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને કાઠી ક્ષત્રિય સમાજ નિંદા કરે છે. વધુમાં પ્રતાપભાઈ વરુ જણાવેલ કે ક્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ સંત કે કોઈ દેવી દેવતા કે સનાતન ધર્મ સાથે ચેડા કરશે કે અપમાન કરશે તે કાઠી ક્ષત્રિય સમાજ કોઈ દિવસ સહન કરેલ નથી અને ભવિષ્યમાં પણ સહન નહીં કરે. આગામી દિવસોમાં કાઠી ક્ષત્રિય સમાજ તેમજ સમાજના અલગ અલગ સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યવાહી કરશે તેવું કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુ મોરારી બાપુ જે સનાતન ધર્મના બધા જ લોકોના આસ્થાનું કેન્દ્ર છે અને જેને આધુનિક તુલસીદાસજી કહેવાય કે જેણે રામ નામનું નામ વિશ્વ ફલક સુધી પહોંચાડ્યું, એના સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજ, ગુજરાત સૂર્ય સેના અને જે જે લોકોએ નીલકંઠ વર્ણી વિશે બાપુએ વાત કરી અને અમુક સંપ્રદાયે એમની સામે રોષ પ્રગટાવ્યો, તો અમે એનો કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત દ્વારા આજે તમામ યુવાનો અને વડીલોની એક મિટિંગનું તત્વરે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ મીડિયાની અંદર સનાતન ધર્મનું પ્રતીક સમાન મોરારી બાપુના એક વિડીયોમાં એમના શબ્દોનું ખોટી રીતે અર્થઘટન કરી અને કોઈ વ્યક્તિ કે સંપ્રદાય વિરુદ્ધ એમની કોઈ વાત ન હોય એ છતાં એમને ખોટા શબ્દોમાં એમની સામે જે રોષ પ્રગટ અત્યારે કરવામાં આવી રહ્યો છે એમને ટાર્ગેટ કરી રહેવામાં. તો આજે તમે જે મિટિંગ બોલાવી છે શું છે હકીકત? આજની અમારી આ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજની મિટિંગમાં અમે એક એવો ઠરાવ પસાર કરવાના છીએ કે કૈલાસ ઉપર બિરાજમાન દેવાધિદેવ જે મહાદેવ કે જે નીલકંઠ કહેવાય છે એ ભગવાન વિશે જે બાપુએ જે મોરારી બાપુ જે બોલ્યા છે તેના સમર્થનમાં અમે ભેગા થયા છીએ. બાપુએ જે સત્ય વાત કીધી કહી છે કે સત્ય વાત શું છે એ સૌ કોઈ જાણે છે અને સત્ય માટે કહેવાય છે કે સત્યમ પરમ ધીમહિ. બાપુને અમે કાઠી ક્ષત્રિય સમાજ અને ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે અમે ખાતરી આપીએ છીએ કે બાપુએ મોરારી બાપુએ જે આ સનાતન ધર્મની જે જ્યોત પ્રગટાવી છે એ જ્યોતમાં બાપુ આગળ વધે અને અમે સૌ ક્ષત્રિયો બાપુની સાથે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ વાળા અમરેલી.